રાજ્યના 200 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. 110 તાલુકામાં તો 1 ઇંચથી માંડીને વધુ વરસાદ પડ્યો છે. 50 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. સુરતના માંગરોળમાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં 6 ઇંચ, કામરેજમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં 4.25 ઇંચ તેમજ માંડવી અને ઓલપાડમાં 4-4 ઇંચ વરસાદ પડ્યો હોવાના આંકડાઓ સામે આવ્યા છે. બોટાદમાં 4 અને કલ્યાણપુરમાં પણ 3.5 ઇંચ પાણી પડ્યું છે. તો ક્યાં કેટલો વરસાદ તેની વાત કરીએ. માંગરોળમાં 8.5 ઇંચ વરસાદ પડ્યો છે. કામરેજમાં 5 ઇંચ, સુરત શહેર વિસ્તારમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો હોવાના આંકડા સામે આવ્યા છે. માંડવી સુરતમાં 4 ઇંચ, ઓલપાડ વિસ્તારમાં પણ 4 ઇંચ વરસાદના સમાચાર છે. આમ દક્ષિણ ગુજરાતમાં સર્વત્ર વરસાદી માહોલ. બોટાદમાં 4 ઇંચ, કલ્યાણપુરમાં પણ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વંથલી પંથકમાં 3.5 ઇંચ, કોડીનારમાં 3 ઇંચ વરસાદ પડ્યો હોવાના આંકડા સામે આવ્યા. તો સુરતમાં સૌથી વધુ માંગરોળમાં 8.5 ઇંચ અને ઉમરપાડામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ગુજરાતભરમાં મેઘરાજાની મહેર વરસી રહી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વડોદરા, નવસારી, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, કચ્છ, ગીર, સોમનાથ, તાપી, રાજકોટ, પોરબંદર, ભરૂચ, છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં મેઘરાજાની મહેર વરસી રહી છે. કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો તેની વિગતવાર વાત કરાય તો કચ્છમાં કુલ 118.41% વરસાદ નોંધાયો છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં 51.90% જેટલો વરસાદ જોવા મળ્યો છે. તો વરસાદી આંકડાઓની વાત કરી લઈએ. કચ્છમાં કુલ 118.41% વરસાદ જોવા મળ્યો છે. આ સાથે જ અલગ અલગ જિલ્લાની વાત કરીશું. કચ્છમાં 118.41% વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં 51.90% જેટલો વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે. મધ્ય ગુજરાતની વાત કરીએ. મધ્ય ગુજરાતમાં કુલ 54.52% વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ. સૌરાષ્ટ્રમાં 102.52% વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં 54.52% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતની વાત કરીએ. દક્ષિણ ગુજરાતમાં પણ 58.06% વરસાદ જોવા મળ્યો છે. આમ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદનો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદ આ રીતે વરસી શકે તેમ છે. બીજી બાજુ સુરતથી વાત. સુરતમાં ઓલપાડ તાલુકામાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવાની ફરજ પડી છે. કીમ નદીના જળસ્તરમાં વધારો થતાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે. એનડીઆરએફના 22 સભ્યોની એક ટીમ સાથે કીમ ગામે તેને તૈનાત કરવામાં આવી છે. નીચાવાળા વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું જોખમ ન ખેડવા તંત્રની લોકોને અપીલ પણ કરવામાં આવી છે. તંત્ર પણ તૈયાર છે. એનડીઆરએફની ટીમો અલગ અલગ જગ્યાએ તૈનાત કરી દેવાઈ છે. આ તરફ સુરતમાં ભારે વરસાદ અને ખાડીપુરથી હાલ બેહાલ થઈ ગયા છે. ફાયર વિભાગ સતત જહેમત ઉઠાવી રહ્યું છે અને ખાડીપુરમાં ફસાયેલા લોકોને સલામત જગ્યાએ ખસેડી પણ રહ્યું છે. ત્યારે માધવબાગ અને નંદનવન સોસાયટીમાં ફાયર વિભાગના જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને એક મૃતદેહને અંતિમ વિધિ માટે પહોંચાડવામાં મદદ કરી હતી. એક પ્રસૂતા મહિલા અને બાળકને પણ હેમખેમ બહાર કાઢી લેવાયા હતા. મહત્વપૂર્ણ છે કે ફાયર વિભાગે કુલ 80 કરતાં વધુ લોકોને સલામત જગ્યાએ ખસેડી હતા. તો સુરતમાં માધવબાગ અને નંદનવન સોસાયટીમાં બચાવ કામગીરી કરવાની ફરજ પડી રહી હતી. અત્યાર સુધી ફાયર અને કોર્પોરેશન દ્વારા 80થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. એક મૃતદેહને પણ વિધિ માટે ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. ગર્ભવતી મહિલા અને બાળકોનું પણ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. માધવબાગના લોકોને ઘરોમાં સુરક્ષિત કરવામાં આવ્યા છે. લોકો માટે દૂધની અલગથી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી રહી છે.
तो आखा सूरत शहर ने फरीवार वरसादे जाने के रीसरनु घमरोड़ी नाख्यु छे। खाड़ी ओवरफ्लो थई अने सूरतना अनेक विस्तारों पाणी पाणी थई गया छे। त्यारे भटार विस्तार में पण खाड़ीना पाणी फरी वळ्या छे। भटार विस्तारमांथी पसार थती खाड़ी ओवरफ्लो थई गई छे, जेना कारणे आझादनगर झूंपड़पट्टी में पाणी घुसी गया हता, ज्यां पाका मकानोनी स्थिति पण अत्यंत कफोड़ी थई गई छे। त्यां झूंपड़पट्टीओमां रहेता लोकोनी स्थिति तो बदथी बदतर जोवा मळी रही छे। सूरत में परबत पाटिया पासे पाणी भराया हता, खाड़ी ओवरफ्लो थता पाणी घर में फरी वळ्या छे। फायर द्वारा लोकोनु रेस्क्यू करवानुं शुरू करायुं हतुं। पोलीस अने फायरनी टीमो आ कामगीरी माटे हालमां तैनात राखी देवाई छे। तो सूरत में भारे वरसाद बाद पर्वतपाटिया विस्तार पानी में लगभग गरकाव थई गयो छे। खाड़ीना पानी केटलीक निर्माणाधीन बिल्डिंगों में पण फरी वळ्या हता। 10 फूट थी वधु पानी भराता 50 थी वधारे बांधकाम मजूरो अने केटलाक वेपारी उपरना माळे फसायेला हता। सूरत फायर ब्रिगेडना जवानोए दोरडा अने बोटनी मददथी मजूरोने बचाव्या छे। सूरतमां ज सणिया अहमद गाम बेटमां तब्दील थई गयुं छे। फसायेला स्थानिकोनुं रेस्क्यू करी बोट मार्फते स्थळांतर करायुं हतुं। फायरनी टीमे ग्रामजनोनो संपर्क करी बचाव करवानी कामगीरी शुरू करी हती। सणिया अहमद गाममां हजु पण घणा लोको फसायेला छे। आ लोकोने बहार लावानी कामगीरी यथावत छे। तो सूरत में अविरत वरसता वरसादे लोकोनी चिंता वधारी छे। ओलपाड़, मांगरोड़, कड़ोदरा सहितना विस्तारों में धोधमार वरसाद पड्यो छे। पूर्णा गाम सणिया अहमद गाम में पण वरसाद पड्यो हतो। सणिया अहमद गाम तो बेटमां फेरवाई गयुं छे, ज्यारे के पूर्णा गाम पोलीस स्टेशन में पण पाणी भराई गया हता। कड़ोदरा नजीक आवेल ब्रिज परनो रस्तो पाणीमां गरकाव थई गयो छे। नीचाणवाड़ा विस्तारों में पाणी भराता लोकोनी हालाकी चोक्कस वधी रही छे। सूरत में भारे वरसाद कारण सतत संकट वधी रह्यु छे। खाड़ीना पाणी फरी वळता अनेक विस्तारों बेट में तब्दील थई गया छे। सूरतनो भटार विस्तार होय के पांडेसरा, अलथाण होय के पछी लिंबात, तमाम जग्याए खाड़ीना पाणी फरी वळता लोको हैरान परेशान छे। पर्वतपाटिया में 3 दिवसथी स्थिति खराब छे। अहींया केडथी पण ऊपर सुधी पाणी भराई गया छे। खाड़ीना पाणी भराता लोकोनी घरवखरी पाणीमां पलड़ीने खराब थई गई छे, ज्यारे के पाणीमां फसायेला लोकोने पण रेस्क्यू करीने बहार काढवामां आवी रह्या छे। तो सूरतना वरसादनी वात करीए तो अहींया खाड़ी खतरनाक साबित थई रही छे। खाड़ीना पाणीथी पर्वत गाममां प्रकोप जोवा मळी रह्यो छे। पर्वत गाम नजीक आवेलू गीतानगर बेटमां तब्दील थई गयुं छे। गीतानगरमां चारे तरफ बस पाणी ज पाणी नजरे पड़ी रह्यु छे। गीतानगरमां आ पाणी फरी वळ्या छे। बीजी बाजु खाड़ी ओवरफ्लो थता भटार विस्तारमां पण आ खाड़ीना पाणी फरी वळ्या छे। भटार विस्तारमांथी पसार थती खाड़ी ओवरफ्लो थई गई छे, जेना कारणे आझादनगर झूंपड़पट्टी विस्तारमां पाणी भराई गया छे। ज्यां पाका मकानोनी स्थिति कफोड़ी छे, त्यां झूंपड़पट्टीमां रहेता लोकोनी स्थिति अत्यंत बदथी बदतर लागी रही छे। वात जो सूरतना उधना विस्तारनी कराय तो अहींया पण सर्वत्र पाणी पाणी जोवा मळी रह्यु छे। उधना विस्तारमां आवेली जीवनज्योत खाड़ी बे कांठे वही रही छे। नीचाणवाळा विस्तारमां रहेता लोकोनी हालत अत्यंत कफोड़ी थई गई छे। तो सूरत में हाल अत्यारे अत्यंत बेहाल थई गया छे। सूरतना पूर्णागाम विस्तार में चारे कोर मात्र पाणी पाणी जोवाई रह्यु छे, त्यारे शॉपिंग कॉम्प्लेक्स में पण पाणी भराई गया छे। शॉपिंग कॉम्प्लेक्स में 4 फूट सुधी पाणी भराता मुश्किली सर्जाई छे अने पाणी उलेचवानुं काम करवामां आवी रह्यु छे। हाल खानगी पंपनो उपयोग करीने संचालको पाणी उलेचवानुं काम करावी रह्या छे।